हे गाइज, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू वीडियो। एंड केम छो बधा? आई होप बधा मजामां जशो। एंड घणा लोको कमेंट्स करी रह्या हता के तमे दिवाळी करवा नथी गया, सो नहीं चलो मारी दिवाळी कई रीते गई छे एमनी थोड़ी झलक तमने मारा वीडियोमां ज बतावी दूं। दिवाळीना तहेवारमां बी अमे लोको ग्राउंड ज हता एंड फुल डे रीडिंग बी। एंड परी बी अमारी जोड़े जोड़े ऑलरेडी ग्राउंड आवी रही हती रनिंग करवा माटे, के त्रिसुमासी जोड़े मारे रनिंग करवा जाऊं छे। ज्यारे भी मने कॉल करे त्यारे कहती कि मैं राजकोट आवीश त्यारे तारी जोड़े रनिंग करवा आवीश, त्रिसुमासी मारे तारा ग्राउंड आवुं छे। सो फाइनली अत्यारे परी मारा सिस्टर ने त्यां आवी गई हती ए लोको दिवाळी पर, सो ए बी अमारी जोड़े जोड़े आवी गई ग्राउंड डेली जस्ट 6 वागे। एंड एटलू कही के चलो ग्राउंड जवुं छे, सो फटाफटथी ऊबी थई रेडी थई एंड अमारी जोड़े चालती थई जाय, नहीं बी क्यारे आड़स એટલા ઉત્સાહની સાથે। એન્ડ આપણને લોકોને જ્યારે ગ્રાઉન્ડ જવાનું થાય ત્યારે એકવાર તો ઉઠીને એવું થઈ જ જાય કે ચલો આજે તો ગ્રાઉન્ડ નથી જવું। એન્ડ જેમ તેમ કરીને ગ્રાઉન્ડ પહોંચી બી ગયા ત્યાં જોઈને એવું લાગે કે આજે તો રનિંગ નથી કરવું। એન્ડ એકવાર સ્ટાર્ટ કરી દઈએ ત્યારે બી આળસ આવતી હોય છે, જ્યારે પહેલો રાઉન્ડ લગાવીએ યાર આ ગ્રાઉન્ડ તો ચાલુ કર્યું એક પહેલો રાઉન્ડ છે એન્ડ એટલી આળસ આવતી હોય, જ્યારે કન્ટિન્યુ કરીએ ત્યાર પછી એમ થાય કે ચલો હવે વાંધો નહીં રનિંગ કન્ટિન્યુ કરી શકશું। બટ સ્ટાર્ટિંગમાં તો ડેઇલી જાગીને ગ્રાઉન્ડ પર જવું એન્ડ કેટલી આળસ આવતી હોય છે, એ લોકો જે ડેઇલી એમનો અનુભવ કરી રહ્યા છે એમને તો ખબર જ હશે। સો ફાઇનલી અમે લોકો તહેવારમાં બી કંઈક આ જ રીતે રનિંગ બી ચાલુ હતું એન્ડ ટ્રેડિંગ બી, સો ચલો અત્યારે તહેવાર તો મારા કંઈક આ જ રીતે પસાર થયા છે એન્ડ તમે જોઈ શકો છો ઓલરેડી। એન્ડ આજે બી અમે મોર્નિંગમાં દિવાળીના દિવસે ગ્રાઉન્ડ પર જ છીએ એન્ડ આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ સ્ટ્રેચિંગ એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી રૂમ પર જઈ એન્ડ મારે છે એક મારો રૂમ બી ચેન્જ કરવાનો હતો, સો ફાઇનલી ફટાફટથી ન્યૂ ફ્લેટ પર શિફ્ટ થશું, સો એટલા માટે ચલો આજે મેં ઓલરેડી છે ફટાફટથી રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ નીકળી જઈશું। ઓલરેડી દિવાળીના દિવસોમાં ગ્રાઉન્ડ તો અમે બંધ કર્યું જ નથી એન્ડ આ તરફ અમારી પરી તમે જોઈ શકો છો ત્રિશુવાસી, મને બી તારા જેવું આવડે છે એવું કહીને, એમને બી સારી એવી એક્સરસાઇઝ બહુ નાનેથી આવડે છે, આપને બી આઈ હોપ કે નાનેથી આવી કંઈક આદત હોત તો વધારે જ આગળ હોત। બટ કોઈ નહીં, ચલો અત્યારે જે બી છે એમને કન્ટિન્યુ કરીશું એન્ડ ચલો આ તરફ અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અમે લોકો આવી ગયા હતા અહીંયા જ ઘૂંટો પીવા માટે, સો ફાઇનલી આજે ઘૂંટો તો છે નહીં, સો સૂપ કઠોળ પીને અમે લોકો અહીંથી નીકળી જઈશું ઘરે જવા માટે। આ તરફ તમે જોઈ શકો છો અહીંયા જે અમારા હાથમાં છે ટોમેટો મગનું સૂપ એન્ડ કઠોળ છે એન્ડ ફાઇનલી ચલો અત્યારે અમે લોકો બી નીકળી ગયા છીએ ઘર પર જવા માટે એન્ડ મારો ન્યૂ ફ્લેટ બી ચેન્જ કરવાનો હતો, સો એ ચેન્જ કરી એન્ડ ધનતેરસના દિવસે જ પરીના જ અમે પગલાં કરાવ્યા છીએ ઘરમાં, કેમકે અમારા લક્ષ્મી રૂપિયા અમારા લક્ષ્મીજી એ જ છે, સો એમનાથી જ શરૂઆત થઈ ગઈ છે જે અમે ન્યૂ ફ્લેટ પર રહેવા ગઈ છું ત્યાં। સો ફાઇનલી આ જ રીતે અમારી ધનતેરસ એન્ડ દિવાળી બી કંઈક આ જ રીતે થઈ છે। દિવાળીના દિવસે મોર્નિંગમાં જ પરી અહીંયા લક્ષ્મીજીના પગલાં બનાવી રહી છે, આ તરફ હનુમાનજી દાદુને મેં બી મનાવી લીધા છે એન્ડ ત્યાર પછી મોર્નિંગની શરૂઆત કંઈક આ રીતે થઈ ગઈ છે। એમના મમ્મીને એ લોકો તો એમને મારા સિસ્ટરને ત્યાં રોકાયા છે, એ બી મારી બાજુમાં જ રહે છે બહુ દૂર નથી રહેતા, બટ પરી મારી જોડે જ રહે છે અત્યારે 2-3 દિવસ થયા જ્યારથી આવી છે કે ત્રિશુમાસી જોડે મેં એમના ફ્લેટ પર રહીશ, તો આ તરફ દિવાળીની સવાર બી થઈ ગઈ છે મારા ફ્લેટ પર। હાય પરી, હાય, હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર એન્ડ તહેવારોના જે દિવસો ચાલી રહ્યા હતા એ બી ફાઇનલી થઈ ગયા છે ફિનિશ। એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે દિવાળી કરવા માટે ઘર પર નથી ગયા, સો નહીં મેં દિવાળી પર ઘરે નથી ગઈ, મેં રાજકોટમાં જ છું ઓલરેડી મારા રૂમ પર જ। સો ફાઇનલી ચલો અત્યારે મોર્નિંગ રૂટીન તો ઓલરેડી ફિનિશ થઈ ગયું છે, રેડિંગ વગેરે સ્ટાર્ટ કરીશું। હમણાં તહેવારોના દિવસો ચાલી રહ્યા હતા જેથી કરીને પ્રિપરેશનમાં બહુ જ એટલે બહુ જ વધારે બધા લોકોને થોડી ખલેલ પહોંચી હોય, કેમકે આજુબાજુમાં તહેવારનો માહોલ એન્ડ વચ્ચે આપણે જે તૈયારી કરી રહ્યા હોય તો થોડું માઇન્ડ ડિસ્ટર્બ થતું હોય, રીડિંગ કરવામાં ખલેલ પહોંચી હોય, પણ એ બધામાંથી નીકળી એન્ડ ફરી આપણે અત્યારે આપણી તૈયારીમાં લાગી જવાનું છે। સો ફાઇનલી મારી તો ઓલરેડી રીડિંગ રનિંગ ચાલુ જ હતું તહેવારોમાં બી એન્ડ અત્યારે બી ચાલુ જ છે જે રીતે પહેલાં ચાલુ હતું, સો કન્ટિન્યુ મેં એ જ રીતે કરી રહી છું એન્ડ મોર્નિંગમાં જ અત્યારે ચલો મેં રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ મારું। એન્ડ સૌથી પહેલાં અત્યારે મેં સામાન્ય જ્ઞાન છે મારી પાસે જે વન લાઇનર એ રીડ કરીશ એન્ડ ત્યાર પછી સેકન્ડ બંધારણ
एंड बपोर पछीना समय में मैं रीजनिंग करीश। रीजनिंग ऑलरेडी 15 समथिंग चेप्टर थी गया है, 27 समथिंग चेप्टर है, सो फाइनली 5 दिवस में ए बी कम्प्लीट थी जैसे। एंड त्यार पछी मैं डेली मैथ्सना चेप्टर करीश, सो मैथ्स रीजनिंग कम्प्लीट थी जाए आ मंथ में ज। एंड त्यार पछी ज्यां सुधी एक्जाम नहीं आती त्यां सुधी वारंवार एमनी प्रेक्टिस तो ऑलरेडी करवानी है। सो आ रीते कंईक मारूँ टाइम टेबल शेड्यूल तो खास नहीं, बट विषय वाइज मैं कंईक आ रीते प्लान करूँ कि आ मंथनी अंदर आटलू कम्प्लीट करवा। सो बंधारण, सांस्कृतिक वारसो, विज्ञान, रीजनिंग एंड करंट अफेर्स है। आगला मंथनू आ मंथ में फिनिश करीश। करंट अफेर्स की अंदर घना लोग कमेंट्स कर रहा था कि करंट अफेर्स है कि मंथन करव जो है। आम तो जो कि 6 मंथन करव जो है, बट टाइम न हो पास एंड आगनू न करू हो तो लास्ट 4 मंथन करनाखो तो भी चाले। सो फाइनली चलो અત્યારે મેં બી વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં। સો ફાઇનલી ચલો આ તરફ મારું રીડિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ। તહેવાર પછીના દિવસોમાં રીડિંગ તમારા લોકોનું કેવું ચાલી રહ્યું છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। મારું તો ઓલરેડી કન્ટિન્યુ છે કેમકે તહેવારોની અંદર મેં બહુ જ ક્યાંય બહાર ગઈ નથી એન્ડ રીડિંગ રનિંગ કન્ટિન્યુ હતું એટલા માટે કન્ટિન્યુ રાખી શકી છું। એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે વિજ્ઞાન તમે કોનામાંથી કરો છો, વિજ્ઞાન ટેકનોલોજી કરવાનું છે યા ફિર નહીં। વિજ્ઞાન ટેકનોલોજી તો ઓલરેડી નથી કરવાનું, બટ સાયન્સ માટે જે ટોપિક આપ્યા છે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, એ બધા કરવાના છે। એન્ડ મેં જે કરી રહી છું, મારી પાસે યુવા ઉપનિષદની બુક છે એમાંથી જ રીડ કરવાની છું એન્ડ વન લાઇનર એન્ડ એમસીક્યુની બુક બી યુવા ઉપનિષદની છે। એન્ડ મારી પાસે જે લેક્ચર છે જે બેન્ચ મેં લીધેલી છે GCA એન્ડ જ્ઞાન લાવની, એ બંનેમાંથી મને જે ટોપિક સારા લાગશે એમાંથી મેં કરી રહી છું। સો વિજ્ઞાન છે મેં કંઈક આ રીતે કરી રહી છું। સો તમે બી બુક્સ લેવા માગતા હોય તો યુવા ઉપનિષદની બેસ્ટ છે। રીડિંગ કરતાં કરતાં અત્યારે થઈ ગયો હતો બપોરનો સમય, આ તરફ અત્યારે મેં બનાવી રહી છું બીટનો હલવો એન્ડ જોડે જોડે અત્યારે મેં બંધારણનો લેક્ચર બી એટેમ્પ્ટ કરી રહી છું કેમકે લેક્ચર અત્યારે મેં એટેમ્પ્ટ કરી લઈશ તો સેકન્ડ ટાઈમ જ્યારે મેં લેક્ચર જોઈશ ત્યારે ફટાફટથી મેં જોઈ એન્ડ જે બી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હશે એમને મેં જસ્ટ બુકની અંદર ઉતારવામાં મારે બહુ જ ફટાફટથી મેં લેક્ચર ફિનિશ કરી શકીશ। સો ફાઇનલી અત્યારે બીટનો હલવો રેડી કરી મેં બી એ જ જમી એન્ડ ફરી અત્યારે મેં મારી રીઝનિંગની બુક્સ લઈને બેસી જઈશ। બપોર પછીના સમયમાં મેં કરી રહી છું રીઝનિંગ એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે મેથ્સ રીઝનિંગ માટે તમે કોનું કરો છો, સો મેં અત્યારે મારી પાસે જે બુક્સ છે નીરજ ભરવાડ સરની એમાંથી કરું છું એન્ડ રીઝનિંગ ઓલમોસ્ટ ફિનિશ થવા આવી ગયું છે। 27 સમથિંગ ચેપ્ટર છે, બટ 17 સમથિંગ ઓલરેડી થઈ ગયા છે, 15-17 સમથિંગ, બટ આજે મેં ટ્રાય કરીશ 5-7 ચેપ્ટર સમથિંગ થઈ જાય તો 2 દિવસની અંદર મેં ફિનિશ કરવા માગું છું। હવે 4-5 દિવસ તો નહીં કરવા માગતી, જેથી કરીને ફટાફટથી રીઝનિંગ બી ફિનિશ થઈ જાય, ત્યાર પછી મેં મેથ્સ સ્ટાર્ટ કરવાની છું એન્ડ જોડે જોડે જ્યારે બી ટાઈમ મળે ત્યારે આમને જસ્ટ પ્રેક્ટિસ કરતી રહેવાની છું એટલા માટે ભૂલાય નહીં। તો મેં કંઈક આ જ રીતે મેથ્સ રીઝનિંગ કરવાની છું। રીઝનિંગ તો ઓલરેડી ફિનિશ થવા આવી ગયું છે કેમકે બીજા સબ્જેક્ટ જોડે જ મેં ચાલુ રાખ્યું હતું એન્ડ અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી સમય થઈ ગયો છે 6 સમથિંગ। આ તરફ મેં બી થઈ રહી છું રેડી, આજે થોડું લેટ જ થઈ ગયું છે એન્ડ મારી ફ્રેન્ડને બી તબિયત ખરાબ છે સો એ બી ગ્રાઉન્ડ નથી આવવાની, સો એટલા માટે મેં નજીકના પાર્કમાં જ અત્યારે જઈ રહી છું ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે। જો કે ગ્રાઉન્ડ તો નહીં બટ નજીકનું પાર્ક છે ત્યાં જ મેં રનિંગ કરવા જઈશ। સો ફાઇનલી આ તરફ મેં બી પહોંચી ગઈ હતી ત્યાં પાર્કમાં જ એન્ડ 15 મિનિટ રનિંગ કન્ટિન્યુ કરી એન્ડ ત્યાર પછી અત્યારે થોડું સ્ટ્રેચિંગ વગેરે કરી લઈશ। અહીંયા બી તમે જોઈ શકો છો કે આટલું અંધારું હોવા છતાં બી આટલા લેટ બી બહુ બધા લોકો અહીંયા રનિંગ કરે છે, જે બી પોલીસની તૈયારી કરી રહ્યા છે લેટ નાઇટ બી અહીંયા રનિંગ કરવા આવી રહ્યા છે। આ તરફ તમે જોઈ શકો છો આટલું અંધારું હોવા છતાં બી અહીંયા બહુ બધા બોયઝ છે રનિંગ કરી રહ્યા છે। સો હે ગાઈસ, અત્યારે વાગ્યા છે સાંજના 7 એન્ડ આ તરફ મેં બી આવી ગઈ હતી જ્યાં મેં રહું છું ત્યાં નજીકમાં જ એક પાર્ક છે ત્યાં રનિંગ વર્કઆઉટ કરવા માટે। સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ ચલો અત્યારે મેં બી જઈશ ઘર પર એન્ડ ત્યાર પછી આગળનું રૂટીન તમારી જોડે મેં શેર કરીશ। સો ચલો આજનું રનિંગ વર્કઆઉટ તો ફિનિશ અહીંયા જ કર્યું છે એન્ડ મેં બી નીકળી જઈશ ઘર પર જવા માટે। સો ફાઇનલી ચલો અત્યારે મેં બી પહોંચી ગઈ છું મારા ફ્લેટ પર એન્ડ ફટાફટથી ફ્રેશ થઈ ચેન્જ કરી એન્ડ જમવાનું તો ઓલરેડી મેં બનાવીને ગઈ હતી બટ જસ્ટ મેં સબ્જી જ બનાવીને ગઈ હતી, સો રસ્તામાંથી મેં રોટલી લઈને આવી છું। તમે જોઈ શકો છો કેટલી મોટી મોટી રોટલી છે, સ્વામિનારાયણની રોટલી એમને કહેવાય છે।
કોઈ નહીં, ચલો ફટાફટથી મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી રીડિંગ કરીશ કન્ટિન્યુ. જમીને આ તરફ અત્યારે મેં બી મારું રીડિંગ કરીશ કન્ટિન્યુ, કેમ કે ડાયરેક્ટલી મેં ઊંઘી તો નહીં જઉં. જ્યાં સુધી જાગી શકીશ ત્યાં સુધી મેં મારું રીડિંગ કન્ટિન્યુ કરીશ. બટ રીડિંગમાં અત્યારે મેં સાંજના સમયે ઓલરેડી લેક્ચર અટેમ્પ્ટ કરું છું એન્ડ જે બી મને ઇમ્પોર્ટન્ટ ટોપિક લાગતા હોય એમની જ નોટ્સ બનાવું છું. ઘણા લોકો પૂછતા હોય છે કે તમે નોટ્સ બનાવો છો યા ફિર નહીં, બટ એમાં જેમાં તમને ઇમ્પોર્ટન્ટ લાગે છે તો એ તમારે નોટ કરતું જવાનું છે. તો મેં કંઈક આ જ રીતે કરી રહી છું એન્ડ અત્યારે મેં લેક્ચર અટેમ્પ્ટ કરું છું, એ બી બંધારણનો જ લેક્ચર અટેમ્પ્ટ કરી રહી છું. સો મારું રીડિંગ બી કંઈક મોર્નિંગ ટુ નાઇટ રીડિંગ એન્ડ રનિંગ શેડ્યુલ કંઈક આ રીતે ચાલી રહ્યું છે. આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની તૈયારીઓ છે બેસ્ટ ચાલી રહી હશે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. એન્ડ ચલો અત્યારે મેં બી રીડિંગ કરતાં કરતાં ઓલરેડી લેક્ચર અટેમ્પ્ટ કરી એન્ડ જે 1.5 કલાક સમથિંગનો જે લેક્ચર હતો એમને ફિનિશ કરી એન્ડ 2.25 સમથિંગ પેજમાં ઉતાર્યો છે. એન્ડ સમય અત્યારે થઈ ગયો છે 11:00 PM. આ તરફ અત્યારે મેં બી ઊંઘી તો નહીં જઉં બટ સુતા સુતા થોડી વાર મેં લેક્ચર જ્યાં સુધી જોઈ શકું ત્યાં સુધી લેક્ચર અટેમ્પ્ટ કરીશ એન્ડ ત્યાર પછી મેં ઊંઘી જઈશ. એન્ડ ચલો આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.